जामनगर गतरोज प्रधानमंत्री ना वरद हस्ते नर्मदा ना पानी जामनगर ना सानी डेम छोड़वामां आवेल ते सानी डेम पहेलाथी तूटेलो छे। तंत्रनी बेदरकारी अनावड़तना कारणे प्रधानमंत्रीना हाथे तूटेला डेममां पाणी ठलववामां आव्युं तेवो चौंकावनारो आक्षेप करी मुख्यमंत्रीने पत्र लखी रजूआत करता किसान कोंग्रेसना प्रदेश अध्यक्ष पालभाई आबलिया, जामनगर थोड़ा दिवस पहला प्रधानमंत्री नरेंद्र भाई मोदी नुं जामनगर मां आगमन थयुं हतुं त्यारे जामनगर माटेनी विविध योजनाओनुं लोकार्पण प्रधानमंत्री नरेंद्र भाई मोदीना वरद हस्ते करवामां आवेल त्यारे जामनगरना शानी डेममां नर्मदाना पाणी प्रधानमंत्रीना वरद हस्ते छोड़वामां आवेल त्यारे आ शानी डेम अंगे गुजरात प्रदेश किसान कोंग्रेसना प्रदेश अध्यक्ष पालभाई आबलियाए राज्य मुख्यमंत्रीने पत्र लखीने एवो आक्षेप करवामां आव्यो छे के तंत्रनी बेदरकारीना कारणे जे सानी डेम पहेलाथी तूटेलो होय તે શાની ડેમમાં નર્મદા પાણી પ્રધાનમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ તે પાણી આજની તારીખે શાની ડેમમાં છોડવામાં આવેલ પાણી ડેમ તૂટેલો હોવાથી તે પાણી વેરફાઈને દરિયા ઠલવાય છે। તંત્રના અધિકારીઓની બેદરકારીઓના કારણે દેશને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, તેથી જવાબદારી કોણ લેશે ઉપરથી પ્રધાનમંત્રીની કિરકિરી થઈ રહેલ છે તેઓ પાલભાઈ આબલીએ રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ચોંકાવનારો આક્ષેપ કર્યો છે। જામનગરથી બ્યુરો રિપોર્ટ ઇનાયત ખાન પઠાણ। ગત 9-10 તારીખના રોજ જામનગર ખાતે દેશના વડાપ્રધાનના હાથે જે નર્મદાના નીરનું લોકાર્પણ કરાવવામાં આવ્યું છે, આ સલાહ આપનાર અધિકારીઓ હોય કે ભાજપના પદાધિકારીઓ હોય, એ ક્યાંક ને ક્યાંક દેશના વડાપ્રધાન સાથે ષડયંત્ર કાવતરું રચી અને દેશના વડાપ્રધાનની અપમાનજનક સ્થિતિ થાય, ક્ષોભજનક સ્થિતિ થાય, દેશના વડાપ્રધાનની વલે અને કિરકિરી થાય એવું ઈચ્છતા હોય એવું ક્યાંક ને ક્યાંક અમને શંકા છે। અને એના ભાગરૂપે આજે અમે રાજ્યના મુખ્યમંત્રી, કૃષિમંત્રી અને ઉર્જામંત્રીને કિસાન કોંગ્રેસે પત્ર લખીને કહ્યું છે કે જે 9-10 તારીખે સાની ડેમમાં પાણી છોડાવવાનું જે લોકાર્પણ થયું છે, આ સાની ડેમ તો છેલ્લા 7-5 વર્ષથી તૂટેલો પડ્યો છે। હવે જે તૂટેલો ડેમ હોય, જેનો કાઢ્યો ન હોય, એમાં નર્મદાનું પાણી છોડીએ તો એ પાણી સીધે સીધું દરિયામાં જતું રહે છે, એનો કોઈ કરતાં કોઈ મતલબ નથી। આવું લોકાર્પણ કરાવવાનો મતલબ શું? આ અત્યારે દ્વારકા જિલ્લાની અંદર ટોક ઓફ ધ ટાઉન જેવી સ્થિતિ અને ચર્ચાઓ ચાલે છે। દેશના વડાપ્રધાનને શું ખબર નહોતી કે સાની ડેમ તૂટેલો છે, એમાં પાણી છોડવાનો મતલબ શું? આ ચર્ચા અત્યારે લોકો કરે છે, ત્યારે પત્ર લખી અને અમે માંગ કરી છે કે જે 10-15 કરોડના ખર્ચે તૈયાર થયેલું 66 કેવી ચાસલાણા હોય, 66 કેવી બેરાજા હોય, જે છેલ્લા 7 વર્ષથી તૈયાર પડ્યું છે, રિબિન કાપવાના વાક્ય અટક્યું છે, તો દેશના વડાપ્રધાન આવતી 19 તારીખે જ્યારે ગુજરાત આવવાના સમાચાર છે ત્યારે અમે માંગ કરી છે કે ખરેખર લોકપયોગી કાર્ય કરાવવું હોય, લોકો માટે ઉપયોગી કાર્ય હોય એમનું લોકાર્પણ કરાવવું હોય તો આવતી 19 તારીખે જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાતમાં આવે ત્યારે આ બંને 66 કેવીઓનું લોકાર્પણ કરાવવામાં આવે। લગભગ 20-25 ગામોનો આનાથી ડાયરેક્ટ ફાયદો થાય એમ છે। 20-25 ગામોના ખેડૂતોને એમને વીજળી અવિરત અને સતત મળી રહે એવું થાય એમ છે। એટલે આની સાથે સાથે અમે માંગ કરી છે કે દેશના વડાપ્રધાનને ક્ષોભજનક સ્થિતિમાં મૂકનાર, આવું કાવતરું કરનાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને છેલ્લા 7 વર્ષથી તૈયાર પડેલું 66 કેવી ચાસલાણા અને બેરાજાનું લોકાર્પણ ન કરી અમને ખેડૂતોને નુકસાન કરનાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યો તેવો પત્ર આજે ગુજરાત કિસાન કોંગ્રેસે ઉર્જામંત્રી, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીને લખીને માંગ કરી છે।